નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ઓનલાઈન ટીચિંગ માટે રેડી? ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 21, આપણા સમાજ સેવકો. તો આપણા સમાજ સેવકો એટલે કે આપણે જે રહીએ છીએ એ સમાજ કહેવાય. શું કહેવાય? સમાજ. એમાં આપણે અમુક કામ કરવા માટે અમુક વ્યક્તિઓની મદદ લઈએ છીએ, બરાબર ને? જેમ કે આપણે કપડાં સીવડાવવા હોય તો દરજી પાસે જઈએ છીએ, વાળ કપાવવા હોય તો વાળંદ પાસે જઈએ છીએ, દવા આપણે બીમાર પડીએ તો ડૉક્ટર પાસે જઈએ છીએ, ભણવા આપણે ટીચર પાસે જઈએ છીએ, ક્યારેક કંઈક મુશ્કેલી આવી અને કોઈ ઝઘડાનું હોય તો આપણે એના માટે પોલીસ પાસે જઈએ છીએ, બરાબર ને? આપણે બસમાં એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો બસની મદદ લઈએ છીએ. તો બસ કોણ ચલાવે છે? ડ્રાઈવર. પછી આપણે જે અનાજ ખાઈએ છીએ, બરાબર ને, એ અનાજ આપણને કોણ પકવી આપે છે? ખેડૂત. તો આ બધા શું કહેવાય? સમાજ સેવકો કહેવાય, બરાબર ને? જો સમાજ સેવકો ન હોય તો આપણે સહેલાઈથી જીવી શકીએ નહીં, કારણ કે અમુક કામ માટે આપણે બીજા પર આધાર રાખવો પડે છે. તો આપણા સમાજ સેવકો કોણ કોણ છે? ચલો એ વિશે આજે આપણે 21મા પાઠમાં અભ્યાસ કરીએ. અહીં કેટલીક કામ કરનારી વ્યક્તિઓના ચિત્ર આપેલા છે. દરેક ચિત્ર ઓળખી કામ કરનારી વ્યક્તિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. જુઓ તો અહીંયા આગળ આ ચિત્રો આપે છે ને, તો એ શું કોણ છે? એ કોણ છે? એમનો વ્યવસાય શું છે એ આપણે અહીંયાથી શોધીને, આ બોક્સ આપ્યું છે એમાંથી શોધીને લખવાનો છે, બરાબર ને? સરસ. ચલો તો એક નંબર શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીંયા આગળ પાછળ ખેતર છે અને આ વ્યક્તિ હાથમાં ઘાસ એટલે કે ઘઉં છે, ઘઉંની ભારી છે અને હાથમાં દાતરડું છે. તો એ રીતનું દ્રશ્ય છે, એ રીતનું ચિત્ર છે. તો આ કોણ છે? ખેડૂત છે જે ઘઉં કાપે છે. તો અહીંયા આપણે શોધીને લખશું ખેડૂત. એક પહેલા નંબરમાં શું લખીશું? ખેડૂત. આ ખેડૂત છે, બરાબર ને? સરસ. ચલો બે નંબર અહીંયા જુઓ શું લખ્યું છે? ભારતીય ડાક. ડાક એટલે પોસ્ટ ઓફિસ. શું છે? પોસ્ટ ઓફિસ. અને આ વ્યક્તિ છે એના ખભે થેલો છે, હાથમાં ટપાલો છે. તો સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? આ કોણ છે? ટપાલી. કોણ છે? ટપાલી. તો આપણે અહીંયા બોક્સમાંથી શોધીશું તો ટપાલી આ રહ્યું. તો અહીંયા લખીશું. અને વિદ્યાર્થી મિત્રો જો આપણે જેમ જેમ લખતા જઈએ ને એમ આમ પેન્સિલથી લીટી કરતું જવાનું, એટલે આપણને ખબર પડે કે આ વ્યવસાયકારનું નામ, આ સમાજ સેવકનું નામ આવી ગયું, બરાબર ને? સરસ. ચલો નંબર 3 જુઓ. આ માણસ શું કરે છે? ગાડી ચલાવે છે, બસ ચલાવે છે, જે આપણે MTS, પછી ગુજરાતની જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય ST બસ. તો એ કોણ ચલાવે? ડ્રાઈવર ચલાવે. કોણ ચલાવે? ડ્રાઈવર. તો આ ચિત્ર શેનું છે? ડ્રાઈવરનું. અહીંયા લખ્યું છે ને ડ્રાઈવર, તો આપણે અહીંયા 3 નંબરમાં લખીશું ડ્રાઈવર. નંબર 4 જુઓ. આ માણસ છે બગીચામાં ફૂલ છોડને પાણી પીવડાવે છે. તો એ કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? માળી. કોણ કરે? માળી. તો અહીંયા 4 નંબરમાં લખીશું આપણે માળી, બરાબર ને? નંબર 5 જુઓ વિદ્યાર્થી મિત્રો. આ માણસ શું કરે છે? અહીંયા એક માણસ બેઠું છે, એને ઉઢાડ્યું છે અને હાથમાં કાતર છે અને એ વાળ કાપે છે. શું કરે છે? વાળ કાપે છે. તો વાળ કાપવાનું કામ કોણ કરે વિદ્યાર્થી મિત્રો? વાળંદ. કોણ કરે? વાળંદ. પછી જુઓ નંબર 6માં આ માણસ છે બાઇક ઉપર, બે બાજુ કેન છે, દૂધના કેન છે અને આપણને દૂધ આપવા ઘરે ઘરે આવે છે ને આવી રીતે લઈને, હા સરસ. તો એને શું કહેવાય? દૂધવાળો. તો નંબર 6માં લખીશું આપણે દૂધવાળો. નંબર 7 કોણ છે વિદ્યાર્થી મિત્રો? હા, બેબીને ચેક કરે છે. આ કોણ છે? ડૉક્ટર. કોણ દવા કરે? ડૉક્ટર. આપણે બીમાર પડીએ ત્યારે કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર પાસે.
તો નંબર 7માં લખીશું આપણે ડોક્ટર. જુઓ અહીંયા શું કરે છે, ટીચર ભણાવે છે. શું કરે છે? ટીચર ભણાવે. તો ભણાવવાનું કામ કોણ કરે છે? શિક્ષિકા. કોણ કરે છે? શિક્ષિકા. તો નંબર 8માં લખીશું શિક્ષિકા. પછી નંબર 9, જુઓ આ તો તમે જોતા જશો, રસ્તા ઉપર આવી જીભ ફરે છે ને. હા, તો કોણ લઈને ફરે આવી જીભ? પોલીસ. જો આ ડ્રેસ ઉપરથી તમને ખબર પડી ગયો હશે કે આ કોણ છે? પોલીસ છે. કોણ છે? પોલીસ છે. તો નંબર 9માં લખીશું આપણે પોલીસ. બરાબર ને? સમજણ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો નંબર 10, જુઓ અહીંયા આગળ આ વ્યક્તિ કરવત ને બધું લઈ અને અહીંયા આગળ લાકડાનું ફર્નિચર બનાવે છે. તો ફર્નિચરનું કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? સુથાર. કોણ કરે છે? સુથાર. તો નંબર 10માં લખીશું આપણે સુથાર. નંબર 11, જો અહીંયા ચપ્પલ પડ્યા છે અને આ માણસ સોયદોરો લઈને સાંધે છે, તો ચપ્પલ તૂટી ગયા હોય તો એ સાંધવાનું કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? મોચી. કોણ કરે છે? મોચી. નંબર 12, જુઓ આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખબર છે તમને? ચાકડો. એ ગોળ ગોળ ફરે અને એના એ ગોળ ગોળ ફરે અને અહીંયા આગળ બેઠો બેઠો જે માણસ છે એ માટલું બનાવી રહ્યો છે. દેખાય છે ને, આપણે પાણી પીવે છીએ એવું માટલું બનાવી રહ્યા છે. તો એ કામ કોણ કરે છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? એ કામ કરે છે કુંભાર. કોણ કરે? કુંભાર. તો નંબર 12માં લખીશું આપણે કુંભાર. ચલો આગળ જોઈએ. જુઓ નંબર 13, શું કરે છે વિદ્યાર્થી મિત્રો આમ વ્યક્તિ? તો એ સંચો છે અને કપડાં સીવે છે. તો કપડાં સીવવાનું કામ કોણ કરે વિદ્યાર્થી મિત્રો? દરજી. એ તો બધાને ખબર હશે ખરું ને? સરસ. ચલો પછી આગળ 14 નંબર, જુઓ અહીંયા ઈંટો મૂકી છે અને એ પ્લાસ્ટર કરે છે. તો આ કામ કોણ કરે વિદ્યાર્થી મિત્રો? કડિયો. ચણવાનું કામ કોણ કરે છે? કડિયો. સરસ. ચલો નંબર 15, જુઓ અહીંયા આગળ બધી વસ્તુ અનાજ ને મસાલા પડ્યા છે અને આ વ્યક્તિ અહીંયા જોખી રહ્યો છે, બીજા બધા વ્યક્તિઓ માલ રહી રહ્યા છે. તો આ કોણ છે? કરિયાણાની દુકાનવાળા. એને કહેવાય ગાંધી અથવા વેપારી. એને કહેવાય ગાંધી અથવા વેપારી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? નંબર 16, જુઓ આપણા ઘરમાં પાણીની ચકલીઓ હોય, પાઇપો હોય અને આ તૂટી ગયું હોય તો એને રિપેર કરવા માટે જે વ્યક્તિ આવે છે એને કહેવાય પ્લમ્બર. એને શું કહેવાય? પ્લમ્બર. તો આ છે પ્લમ્બર. નંબર 17, જો આગની ભઠ્ઠી છે અને આ વ્યક્તિ કંઈક ટીપી રહ્યો છે તો આ ટીપાનું અને લોખંડના ઓજારો બનાવવાનું કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? લુહાર. કોણ કરે? લુહાર. તો અહીંયા લખીશું લુહાર. પછી આ જુઓ શાકભાજીની દુકાન છે તો જે શાક વેચે છે એને શું કહેવાય? કાછીઓ. શું કહેવાય? કાછીઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષામાં પૂછાશે કે હું શાક વેચું છું, દાખલા તરીકે હું શાક વેચું છું, તો શાક વેચવાનું કામ કોણ કરે વિદ્યાર્થી મિત્રો? કાછીઓ. તો આપણે જવાબમાં લખીશું કાછીઓ. આવી રીતના તમારે પ્રશ્નો પૂછાય છે તો ધ્યાન રાખજો. ચલો હવે આપણે આજે આ પાઠનો 21મો પાઠ ચલાવ્યો આપણા સમાજ સેવકો, એનો સ્વાધ્યાય જોઈએ. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. તો આપણે જે આ વ્યવસાયકારો જોયા ને, એ વ્યવસાય બોલશે તો આપણે એનું નામ લખવાનું છે. ચલો નંબર 1, હું અનાજ ઉગાડવા ખેતરમાં કામ કરું છું. તો ખેતરમાં કામ કરે એને શું કહેવાય? આપણે પહેલું જોયું ને વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? ખેડૂત. શું કહેવાય? ખેડૂત. નંબર 2, હું બગીચાના વૃક્ષો અને ફૂલછોડની માવજત કરું છું. તો બગીચામાં ફૂલછોડની માવજત કોણ કરે છે? માળી. કોણ કરે? માળી.
તો અહીંયા લખેલું છે માળી, તો આપણે જવાબમાં લખીશું માળી. નંબર 3, હું માટીના વાસણો બનાવું છું. આગળ જોયું ને આપણે ચિત્રમાં ચાકડા ઉપર માટીના વાસણો બનાવતા હતા, કોણ બનાવતું હતું? કુંભાર. કોણ બનાવતું હતું? કુંભાર. તો જવાબમાં લખીશું કુંભાર. નંબર 4, હું લાકડામાંથી ફર્નિચર બનાવું છું. તો વિદ્યાર્થી મિત્રો કોણ ફર્નિચર બનાવે બોલો? તો કોણ બનાવે? સુથાર. કોણ બનાવે? સુથાર. સરસ. ચલો, હું બીમાર વ્યક્તિઓનો ઈલાજ કરું છું. તો ઈલાજ કોણ કરે છે? દરેકની ખબર છે બરાબર ને, ડોક્ટર. કોણ કરે છે? ડોક્ટર. તો જવાબમાં લખીશું ડોક્ટર. નંબર 6, હું પગરખા બનાવું છું. કોણ પગરખા બનાવે વિદ્યાર્થી મિત્રો? મોચી. કોણ બનાવે? મોચી. હું લોખંડની ચીજ વસ્તુઓ બનાવું છું. આપણે જોઈ ગયા ને કોણ બનાવતું હતું? પટ્ટી ચાલુ કરીને લુહાર. કોણ બનાવતું હતું? લુહાર. તો જવાબમાં લખીશું આપણે લુહાર. આગળ નંબર 8, હું કપડાં સીવું છું. કપડાં કોણ સીવે વિદ્યાર્થી મિત્રો? દરજી. કોણ સીવે? દરજી. નંબર 9, હું શાકભાજી વેચું છું. શાકભાજી કોણ વેચે વિદ્યાર્થી મિત્રો? કાચીઓ. કોણ વેચે? કાચીઓ. તો જવાબમાં લખીશું આપણે કાચીઓ. નંબર 10, હું બાળકોને ભણાવું છું. ભણાવવાનું કામ કોણ કરે વિદ્યાર્થી મિત્રો? શિક્ષિકા. કોણ કરે? શિક્ષિકા. બરાબર ને. હું ઈંટો વડે મકાન ચણું છું. નંબર 11 શું છે? હું ઈંટો વડે મકાન ચણું છું. તો ચણવાનું કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? કડીઓ. કોણ કરે? કડીઓ. નંબર 12, હું વાહન ચલાવું છું. વાહન કોણ ચલાવે વિદ્યાર્થી મિત્રો? ડ્રાઈવર. કોણ ચલાવે? ડ્રાઈવર. બરાબર ને. ચલો, તો આપણું અહીંયા આગળ સ્વાધ્યાય પૂરું થાય છે. પાઠ 21 પૂરો થાય છે. તો એનું આ સ્વાધ્યાય તમારે લખવાનું છે બરાબર ને. હા, અને જુઓ આગળના પાઠમાં જેને પણ લેસન બાકી હોય પાઠ 20 સુધીનું, તો એ આગળના વિડીયો જોઈ કમ્પ્લીટ કરી નાખવા બરાબર ને. કારણ કે તમારી પાસે ચોપડી તો છે નહીં, તો તમારે વિડીયાથી જ ભણવું પડશે. અને આપણી સ્કૂલો શરૂ થશે એટલે આપણે નોટો ચેક કરીશું, પરીક્ષાઓ પણ લેવાશે. તો જે વિદ્યાર્થીઓએ બાકી હોય તેમણે પૂર્ણ કરવું અને દરેક વિડીયો ધ્યાનથી સાંભળવો. ચલો આવજો, ફરી મળીશું આવતા પીરિયડમાં.